આપણે અહીં આ વિડીયોમાં ઘણા બધા અંકો ધરાવતી સંખ્યાને ઉમેરવાનો મહાવરો કરીશું. ફક્ત જવાબ મેળવવા માટે નહીં, પરંતુ આપણે જે રીતનો ઉપયોગ કરીશું તે રીત શા માટે કામ કરે છે તે સમજવા માટે. તો અહીં મારી પાસે એક સંખ્યા 40,762 છે. હવે હું આ સંખ્યામાં 30,473 ને ઉમેરવા જઈ રહી છું. જો તમે ઈચ્છો તો વિડીયો અટકાવીને જાતે જ તે શોધી શકો, પરંતુ હું તમને આ વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું, કારણ કે આ સરવાળો કઈ રીતે થશે તે સમજવા જેવું છે. સૌપ્રથમ આપણે તેને સ્થાન કિંમતના સંદર્ભમાં વિચારીશું. હું અહીં મારી સ્થાન કિંમત લખીશ. બંને સંખ્યામાં આ પ્રથમ અંક 10,000 ને સ્થાને છે, માટે અહીં 10,000, ત્યારબાદ 1,000, ત્યારબાદ 100, ત્યારબાદ દશકનું સ્થાન અને પછી અંતે એકમનું સ્થાન. સૌપ્રથમ અહીં એક ટેબલની રચના કરીએ. હું આ બંને સંખ્યાઓને 10,000, 1,000, 100, દશક અને એકમના સ્વરૂપમાં દર્શાવવા જઈ રહી છું. તે જ સમાન સમયે હું પ્રમાણિત રીતનો પણ ઉપયોગ કરીશ. તો સૌપ્રથમ આ સંખ્યાઓને સ્થાન કિંમતના સંદર્ભમાં દર્શાવીએ. અહીં મારી પાસે 10,000 ના સ્થાને 4 છે, માટે 1, 2, 3, 4, અને અહીં 10,000 ના સ્થાને 3 છે, માટે 1, 2, 3. ત્યારબાદ આ બંને સંખ્યાઓમાં મારી પાસે 1,000 ના સ્થાને 0 છે, તેથી હું અહીં આ સ્તંભમાં કંઈ પણ લખીશ નહીં. હવે અહીં આ સંખ્યામાં 100 ના સ્થાને 7 છે, માટે 1, 2, 3, 4, 5, 6, 7, અને અહીં 100 ના સ્થાને 4 છે, માટે 1, 2, 3, 4. હવે આપણે દશકના સ્થાને જઈએ. અહીં દશકના સ્થાને 6 છે, માટે 1, 2, 3, 4, 5, 6, અને અહીં દશકના સ્થાને 7 છે, માટે 1, 2, 3, 4, 5, 6, 7. અંતે એકમના સ્થાને 2 છે, તેથી 1, 2, અને અહીં એકમના સ્થાને 3 છે, માટે 1, 2, 3. હવે આપણે આના આધારે સંખ્યાઓને ફરીથી લખીશું. 10,000 ના સ્થાને 4 છે, માટે 4, અહીં 1,000 ના સ્થાને 0 છે, તેથી તે 40,000 થાય. 100 ના સ્થાને 7 છે, માટે 7, દશકના સ્થાને 6 છે, માટે 6, અને એકમના સ્થાને 2 છે. આમ મેં અહીં સંખ્યાને ફરીથી લખી. આમ અહીં એક જ સંખ્યાને જુદી જુદી રીતે દર્શાવવાની આ બે રીત છે. તેવી જ રીતે આ નીચેની સંખ્યા માટે લખીશું. 10,000 ને સ્થાને 3 છે, ત્યારબાદ 1,000 ને સ્થાને 0 છે, 100 ના સ્થાને 4 છે, દશકના સ્થાને 7 છે, માટે 7, અને અંતે એકમના સ્થાને 3 છે. આમ મેં અહીં બંને સંખ્યાઓને ફરીથી લખી. હવે આપણે તેમનો સરવાળો કરીએ. તો આપણે અહીં સરવાળો કરીશું અને આપણે સાથે સાથે અહીં પણ સરવાળો કરીશું. જ્યારે આપણે પ્રમાણિત રીતનો ઉપયોગ કરીએ ત્યારે આપણે સૌથી ઓછી સ્થાન કિંમતથી શરૂઆત કરીએ છીએ. 2 એકમ વત્તા 3 એકમ બરાબર 5 એકમ થાય. તેવી જ રીતે અહીં 2 એકમ વત્તા 3 એકમ બરાબર 1, 2, 3, 4, 5 એકમ. હવે આપણે દશકના સ્થાન પર જઈએ. પ્રમાણિત રીતમાં અહીં તમારી પાસે 6 દશક છે અને અહીં 7 દશક. જો તમે તે બંનેને ઉમેરો તો તમને 13 દશક મળે, પરંતુ 13 દશક એ 3 દશક અને 100 ને સમાન જ છે. પરિણામે તમે તેને આ રીતે લખો છો, 3 દશક અને 100. ઘણી વખત તમે 1 વધી ઉમેરો છો એવું પણ કહેવાય. 6 વત્તા 7 13 થાય, માટે તમે અહીં 1 વધી ઉમેરી રહ્યા છો. અહીં તમને વધુ સમજાશે. તમારી પાસે 6 દશક છે અને અહીં આ 7 દશક. જો તમે આ બંનેને ઉમેરો તો તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 દશક મળે. તો હવે આપણે એવું કહી શકીએ કે અહીં આ જે આપેલું છે તે 100 જેટલું છે. તેના બરાબર 100 થાય, માટે આપણે અહીં તે 1 ને અહીં મૂકી શકીએ. તેથી આપણે અહીં ફક્ત દશકને સ્થાને 3 લખીએ છીએ અને આ વધારાના 1 ને 100 ના સ્થાને ઉમેરીએ છીએ. તો હવે આપણી પાસે 100 ના સ્થાને શું આવે? આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 100 છે. હું તેને અહીં લખીશ.
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. જો આપણે પરંપરાગત સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો તેમાં બારનો સમાવેશ થતો નથી, તેથી અહીંથી આપણે દસ લઈ શકીએ અને પછી તેને હજારમાં ફેરવી શકીએ. માટે હું અહીં તેમાંથી દસ લઈશ અને પછી તેને હજારમાં ફેરવીશ. તમે અહીં પણ તે જ રીતે કરો છો. સાત વત્તા એક આઠ થાય અને આઠ વત્તા ચાર બાર થાય. તેથી તમે સૌના સ્થાને બે લખશો અને પછી એકને હજારના સ્થાને લખો છો. હવે જો આપણે હજારના સ્થાનને જોઈએ તો એક વત્તા શૂન્ય વત્તા શૂન્ય એક જ થાય અને તે રીતે અહીં પણ એક જ આવે. હવે દસ હજારના સ્થાનને જોઈએ. ચાર દસ હજાર વત્તા ત્રણ દસ હજાર બરાબર સાત દસ હજાર. અને તેવી જ રીતે અહીં પણ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. માટે હવે અહીં આ સંખ્યા એકોતેર હજાર બસો પાંત્રીસ થશે. એકોતેર હજાર બસો પાંત્રીસ. આશા છે કે આપણે અહીં જે કર્યું તે તમને સમજાઈ ગયું હશે. આપણે જે આ પ્રમાણે વધી લઈએ છીએ તેનું એક કારણ છે અને એક જ સંખ્યાને આ પ્રમાણે બે જુદી જુદી રીતે દર્શાવી શકાય.